ચલો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 6 ના ગણિતમાં સ્વાધ્યાય 12.1 માં આપણે આગળ વધી. આપણે 12.1 માં આપણે દાખલા નંબર 13 સુધી ગયા વિડિયો સુધીમાં આપણે શીખી ગયા છીએ. આજે દાખલા નંબર 14 આપણે શીખવાનો છે, બરોબર? તો દાખલા નંબર 14 ની રકમ જોઈએ તો શીલા અને સંગીતા વચ્ચે 20 પેન, બરોબર, 20 પેન 3:2 ના ગુણોત્તરમાં આપણે વહેંચવાની છે. તો અહીં પહેલા આપણે બંનેને લખશું કે કુલ પેન 20 છે, ગુણોત્તર આપણને શું આપેલો છે તો કે 3:2. હવે બંને વચ્ચે આપણે 20 પેન વહેંચવાની છે, તો બંને ગુણોત્તરનો ગુણોત્તરના પદનો સરવાળો કરવાનો પહેલા, એટલે કે ગુણોત્તરના પદ એટલે કે આ પહેલું પદ અને આ બીજું પદ જે આપેલું છે એનો, એટલે કે 3 વત્તા 2 બરાબર શું થશે? 5. હવે અહીંયા આપણે આગળ આપણે શીખી ગયા એમ કે જે પહેલું નામ આપેલું છે કે પહેલું આપેલું એનું પહેલું હોય, બીજાનું બીજું હોય, એટલે કે અહીંયા આપણે જે પહેલું શું છે તો કે શીલા, તો કે શીલાને મળતી પેન એને કયા ભાગમાં મળશે? તો કે એને આ રીતે મળે કે 20 પેન છે તો એનું શું છે કે 3, તો ગુણ્યા 3/5 આ રીતે એને પેનનો ભાગ મળે. 5 × 4 = 20 અને 4 × 3 એટલે કે 12 પેન. શીલાને કેટલી પેન મળે છે? તો કે 12 પેન શીલાને મળે છે. એવી જ રીતે આપણે સંગીતાને મળતી પેન સંગીતાને આપણને 20 પેન માંથી દેવાની છે. 20 ગુણ્યા એનું શું છે? તો કે 2/5 5 × 4 = 20 અને 4 × 2 = 8 પેન. એ કોને મળી? તો કે સંગીતાને, બરોબર. એટલે અહીંયા આપણે લખાય માટે તેથી કરીને કે શીલાને 12 પેન અને સંગીતાને 8 પેન મળશે. એટલે જો અહીંયા 12 ને 8 = 20 કરવાનો થઈ ગયો. હવે જો હવે જ્યારે પણ એવું કંઈ પણ આપેલું હશે અને ગુણોત્તરના પ્રમાણમાં તમને વહેંચવાનું કીધું હોય ત્યારે ગુણોત્તરના જે પદ આપેલા છે પદનો સરવાળો કરવાનો અને પછી એ પ્રમાણે આપણે એને વહેંચણી કરવાની. ઘણી વખત લાડુનું આવે, રૂપિયા આવે, બરોબર, એ રીતે એની ગણતરી કરી લેવાની. ચલો ચલો હવે આપણે દાખલા નંબર 15 જોઈએ. એક માતા પોતાની બે દીકરીઓ શ્રેયા અને ભૂમિકાને રૂપિયા 36 તેમની ઉંમરના ગુણોત્તરના પ્રમાણે વહેંચવા માંગે છે. જો શ્રેયાની ઉંમર 15 વર્ષ હોય અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ હોય તો બંનેને કેટલા રૂપિયા મળશે એ આપણને અહીંયા પૂછેલું છે. હવે જો તમને અહીંયા શું કીધું છે કે ઉંમરના ગુણોત્તરને આધારે અહીંયા તમને શું આપેલું છે? ઉંમર આપેલી છે, ગુણોત્તર આપેલો નથી. એટલે ધ્યાન રાખવાનું, ગુણોત્તર શબ્દ આવશે ત્યારે તમને આગળ ગુણોત્તર એમ આપેલું જ હશે. આપણે આગળ જેમ જોયું એમ કે પેન વેચવાની હતી 20 પેનો, એ ગુણોત્તરના આધારે વેચવાનો હતો, તો ગુણોત્તર આપણને આપ્યો તો 3:2, બરોબર. પણ અહીંયા તમને ઉંમર આપેલી છે તો સૌથી પહેલા તો આપણે બંનેનો ઉંમરનો ગુણોત્તર આપણે શોધવો પડશે. તો આપણે અહીંયા પહેલા બંનેની ઉંમરનો આપણે ગુણોત્તર શોધીએ. તો લખાય કે ઉંમરનો ગુણોત્તર બરાબર પેલું નામ શું છે? તો કે શ્રેયા. તો શ્રેયા પહેલા લેવી પડે, શ્રેયાની ઉંમર અને છેદમાં ભૂમિકાની ઉંમર. હવે આપણે શ્રેયાની ઉંમર કેટલી આપેલી છે? તો કે 15 વર્ષ અને ભૂમિકાની આપેલી છે 12 વર્ષ, બરોબર. અહીંયા તમે કરી શકો 5 × 13 = 15 ને 4 × 13 = 12. 3 × 3 નો છેદ ઉડી જાય તો શું વધે? 5 ના છેદમાં 4. એટલે ગુણોત્તર શું આવ્યો? ઉંમરનો ગુણોત્તર આપણને આવ્યો 5:4, બરોબર. અહીંયા લખાય કે ઉંમરનો ગુણોત્તર બરાબર 5:4 આવ્યો. હવે આ જે 5:4 આવ્યો ને એના આધારે આપણે રૂપિયા 36 ને વહેંચવાના છે. તો અહીંયા લખાય કે ગુણોત્તરના
બંને પદનો શું કરવાનું મેં તમને કીધું તું જ્યારે વહેંચણી કરવાની આવશે ત્યારે હંમેશા બંને પદનો સરવાળો કરવાનો છે તો અહીં આપણે લખશું સરવાળો ગુણોત્તર શું આવ્યો છે તો કે 5 જેમ 4 એટલે અહીં સરવાળો શું આવે તો કે 5 વત્તા 4 સરવાળો શું આવ્યો 9 બરોબર હવે આપણે કુલ રૂપિયા કેટલા વેચવાના છે તો કે 36 ની વહેંચણી કરવાની છે બરોબર હવે પેલું આવશે શ્રેયા તો લખાય શ્રેયાને મળતી રકમ બરાબર કેટલા રૂપિયા છે તો કે 36 પછી ગુણાકારની નિશાની પછી 36 કરો એટલે શ્રેયા પહેલું નામ છે એટલે પહેલા 5 આવશે 5 ના 9 એનો અર્થ એમ થશે 5 ના 9 9 ચોક 36 એટલે 4 5 20 રૂપિયા બરોબર એટલે કે શ્રેયાને મળતી રકમ રૂપિયા 20 છે હવે ભૂમિકાને મળતી રકમ બરાબર 36 ગુણ્યા અહીંયા 5 તમે 4 આવશે 4 ના છેદમાં 9 ચોક 36 એટલે ચોકે ચોકે 16 રૂપિયા બરોબર એટલે આપણે અહીંયા લખી શકાય માટે તેથી કરીને કે શ્રેયાને રૂપિયા કેટલા શ્રેયાને કેટલા રૂપિયા મળે છે તો કે 20 રૂપિયા અને ભૂમિકાને ભૂમિકાને રૂપિયા 16 મળે છે આ રીતે બંનેની વહેંચણી આપણે રૂપિયાની ગણતરી આપણે રૂપિયા જ્યારે વેચવાના હોય પેન વેચવાની હોય મેં તમને કીધું વહેંચણીની ગણતરી કરવાની આવશે ત્યારે હંમેશા તમારે ગુણોત્તર આપેલો હશે જો ગુણોત્તર આપેલો ન હોય અત્યારે જો નહોતો આપ્યો અહીં આપણને ઉંમર આપેલી હતી અને આપણને ઉંમરના ગુણોત્તરના આધારે આપણને વહેંચણી કરવાનું કીધું હતું અહીંયા ઉંમર આપેલી હતી તો ઉંમર આપેલી છે એના ઉપરથી આપણે ઉંમરનો ગુણોત્તર શોધવાનો ગુણોત્તર શોધાય જાય એટલે જે ગુણોત્તર આવે છે એ બંને પદનો શું કરવાનો તો કે સરવાળો કરવાનો પછી પહેલું નામ જે શ્રેયા છે તો કે શ્રેયાના છેદમાં 9 અને ભૂમિકાના છેદમાં આપણે 9 એ રીતે આપણે રૂપિયાની ગણતરી જે વસ્તુ હોય એની ગણતરી કરવાની એટલે કે જે વસ્તુ આપ્યું છે એની સાથે 5 ના છેદમાં 9 અને 4 ના છેદમાં 9 એટલે જે ગુણોત્તર હારે હોય એ રીતે આપણે ગુણોત્તર કરી અને આપણે ગણતરી કરવાની ગુણાકાર કરી અને ગણતરી કરી લેવાની એટલે આપણને જવાબ મળી જાય આ રીતે કરવાનું જ આવશે હંમેશા ચલો હવે આપણે દાખલા નંબર 16 અને છેલ્લો દાખલો આપણે આ 12.1 નો આપણો છેલ્લો દાખલો જોઈએ શું કહેવા માંગે છે કે પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે બરોબર અને તેના પુત્રની ઉંમર 14 વર્ષ છે તો આપણે નીચે આપણે પ્રશ્ન આપેલા છે એના ગુણોત્તર આપણે શોધવાના છે પહેલું જોઈએ તો કે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમર એટલે કે જે આપણને ઉપર આપેલી છે એ જ ઉંમરનો આપણે ગુણોત્તર બીજું શું કીધું છે કે જો પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો પુત્ર 12 વર્ષનો હોય બરોબર એ રીતે આપણે આગળ જોશું તો હવે સૌથી પહેલા આપણે આગળ દાખલા કરતા જઈએ અને જોતા જઈએ બાકીનું હવે સૌથી પહેલા એ જોઈએ એમાં શું આપણને કીધું છે કે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર એટલે કે અહીં લખાય કે ગુણોત્તર ઉંમરનો ગુણોત્તર બરાબર કોનો કીધો છે તો કે પિતાની હાલની ઉંમર અને છેદમાં પુત્રની હાલની ઉંમર પિતાની કેટલી આપણને આપેલી છે 42 અને પુત્રની 14 વર્ષ આપેલી છે હવે તમે અહીંયા તમે ભાગ પાડી દો અહીંયા કે 14 તેરી 42 અને 14 એકુ 14 તો આ 14 14 નો છેદ ઉડી ગયો તો આપણને શું આવ્યું જવાબમાં તો કે જવાબમાં આપણને એમ આવ્યું કે 3 ના છેદમાં 1 બરોબર તો આનો અર્થ શું થાય તો કે 3 જેમ 1 આ આપણો જવાબ થઈ ગયો એટલે કે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 3 જેમ 1 મળે છે એ આપણે લખાય હવે આપણે આગળ જોઈએ બી
કે જો પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર આપણે કરવાનો છે. અહીં લખાય કે પુત્ર બાર વર્ષ નો હોય ત્યારે, પણ અત્યારે પુત્રની ઉંમર આપણને કેટલી આપેલી છે તો કે આપણને 14 આપેલી છે. એટલે કે 12 વર્ષ નો હોય ત્યારે, એટલે કે કેટલા વર્ષ અગાઉનું આપણને પૂછ્યું છે તો કે 2 વર્ષ પહેલાનું પૂછ્યું છે આપણને, બરોબર. એટલે કે 2 વર્ષ પહેલાની આપણને પૂછ્યું છે. તો આપણે પુત્ર અત્યારે હાલમાં 14 વર્ષ નો છે અને આપણે 12 વર્ષનો હતો, એટલે કે 2 વર્ષ પહેલાનો ગુણોત્તર પૂછ્યો છે. તો પિતા અત્યારે હાલમાં 42 વર્ષ છે, તો આપણે 2 વર્ષ પહેલા કે 42 નો હોય તો કેટલા હોય? તો અહીંયા લખાય કે પિતાની ઉંમર આપણે શું લેશું તો કે 42 માઇનસ 2 બરાબર 40 વર્ષ, બરાબર. અહીંયા આ લેવાનું છે અને અહીંયા આપણે 12 વર્ષ, એટલે 2 વર્ષ પહેલાની ઉંમર આવી ગઈ આપણને. હવે આપણે લખાય કે ગુણોત્તર બરાબર પુત્રની ઉંમર છેદમાં, એટલે પુત્રનું નથી આપણને પહેલા આપ્યું, પહેલા શું છે પિતાની, અહીંયા જો આપણને ધ્યાન રાખવાનું પિતાની ઉંમર અને પુત્રની, તો અહીંયા ભલે આપણને પુત્રનો પહેલા આપેલ હોય પણ આપણે ધ્યાન રાખવાનું, ભૂલ એવી કરવાની નહીં કે પિતાની ઉંમર છેદમાં પુત્રની ઉંમર આવશે, નકર ખોટો પડશે દાખલો, બરોબર. હવે તો કે પિતાની ઉંમર આપણને કેટલા વર્ષ આવી, તો કે 40 વર્ષ. તો અહીંયા આપણે 40 લખશું અને અહીંયા તો આપણને 12 વર્ષ પહેલા, 12 વર્ષનો હોય ત્યારે જ આપણને કીધું હતું એટલા માટે, બરોબર. તો અહીંયા આપણે પાછો હવે આપણે કરશું તો કે છેદ ઉડાડી આપણે, બરોબર. તો કે 8 5 40 નહીં થાય, એટલે 10 4 40, 10 4 40 કરીએ અને અહીંયા 4 13 12, તો કે આ બે ઉડું, બરોબર. 10 4 40 ને 4 13 12 એટલે શું આવ્યું, તો કે 10 ના છેદમાં 3, એટલે કે જવાબ શું આવે તો કે 10 જેમ 3, એટલે આપણો આ જવાબ થઈ ગયો 10 જેમ 3. એ શું આવ્યું તો કે પુત્ર જ્યારે 12 વર્ષનો હોય ત્યારે પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર આપણને 10 જેમ 3 મળે છે. આપણે માટે તેથી કરીને એ રીતે લખી નખાય કે માટે તેથી કરીને કે પુત્ર જ્યારે 12 વર્ષનો હોય ત્યારે પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર કેટલો મળે છે, તો કે 10 જેમ 3 મળે, બરોબર. આ રીતે આપણે થાય. હવે આપણે સી ઓપ્શન કરીએ, બરોબર. સી લઈએ કે 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર, 10 વર્ષ પછીનું આપણને કીધું છે કે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર તો પહેલા આપણે લખશું કે પુત્રની ઉંમર આપણને શું આપી છે અત્યારે, તો કે 14 વર્ષ આપી છે અને 10 વર્ષ પછીનું કીધું છે, એટલે કેટલા આવશે, તો કે 24 વર્ષ. હવે પિતાની ઉંમર એ કેટલી આપેલી છે અત્યારે આપણને, તો કે 42 વર્ષ અને 10 વર્ષ પછીનું આપણને કીધું છે, એટલે કેટલા આવશે, તો કે 52 વર્ષ, બરોબર. હવે આપણે ગુણોત્તર શોધવાનો છે, તો આપણે લખીએ કે ગુણોત્તર બરાબર પિતાની ઉંમર છેદમાં પુત્રની ઉંમર બરાબર, પિતાની ઉંમર આપણને કેટલી આવી, તો કે 52 વર્ષ અને આપણે પુત્રની, તો કે 24 વર્ષ. હવે તમે અહીંયા આપણે કરવાના
છેદ ઉડાડવાના તો કે 13 ચોકુ 52 અને 6 ચોક 24 બરોબર 4 4 આપણે છેદ ઉડી ગયો શું આવ્યું તો કે 13 ના છેદ માં 6 બરાબર શું આવે તો કે 13 જેમ 6 માટે તેથી કરીને આપણે લખાય કે 10 વર્ષ પછી પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 13 જેમ 6 મળે છે હવે આપણે આગળ જોઈએ ડી ઓપ્શન આપણે ડી જોવું છે એની પહેલા તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ લો અને પછી આપણે હું આ બોર્ડ ક્લિક કરું એટલે આપણે આગળ વધાય ચલો હવે આપણે ડી ઓપ્શન જોવો છે તો આપણે અહીંયા ડી કરીએ હવે ડી માં આપણને શું કીધું છે કે ડી માં આપણને કીધું છે કે પિતા 30 વર્ષના હતા ને ત્યારે પિતા અને પુત્રની ઉંમરનો આપણે ગુણોત્તર કરવાનો છે બરોબર તો પિતા 30 વર્ષના હતા એટલે આપણે પહેલા તો સૌથી પહેલા હાલમાં હાલ પિતાની ઉંમર કેટલા વર્ષ આપેલી છે તો કે 42 વર્ષ આપણે 30 વર્ષના હતા ત્યારે એટલે શું આવશે તો કે 42 માઈનસ 30 કરો તમે કારણ કે 30 વર્ષના હતા ત્યારનું આપણે લેવાનું છે એટલા માટે આપણે ડિફરન્સ એટલા માટે શોધવાનો છે કે આપણે અહીંયા પુત્રની ઉંમર આપણે એટલા વર્ષ પિતા 30 વર્ષનો હોય ત્યારે એ પુત્ર કેટલા વર્ષનો હોય એટલા માટે આપણે અહીંયા બાદબાકી કરવાની નહીં તો પિતા 30 વર્ષનો હોય ત્યારે તો 30 જ લેવાના છે પણ આપણે પુત્રની ઉંમરનો ઉંમર કઈ લેવી એટલા માટે આપણે એ બાદબાકી કરવી પડે તો કે અહીંયા આપણે બાદબાકી કરીએ તો કેટલા આવશે તો કે 12 વર્ષ એટલે કે પિતા જ્યારે 30 વર્ષના હતા ને એટલે 30 વર્ષના હોય ત્યારે એટલે કે 12 વર્ષ પહેલાનો ગુણોત્તર આપણને પૂછેલો છે તો અહીંયા આપણે પુત્રની ઉંમર હાલમાં હાલ પુત્રની ઉંમર આપણને કેટલા વર્ષ આપેલી છે તો કે 14 વર્ષ અને 12 વર્ષ પહેલાનું કીધું છે એટલે બાદ બાકી કરો તો પુત્રની કેટલી આવશે તો કે 2 વર્ષ અને આપણે પિતાની કેટલી લેવાની છે તો કે 30 વર્ષ હવે એમનો ગુણોત્તર આપણે કરીએ કે ગુણોત્તર બરાબર પિતાની ઉંમર છેદમાં પુત્રની ઉંમર બરાબર કરીને પિતા 30 વર્ષના છે અને બાળક છે એ 2 વર્ષનો જ હોય કારણ કે 14 માંથી 12 વર્ષ પહેલાનું કીધું છે એટલે કે 2 વર્ષનું એટલે અહીંયા 2 1 2 અને 15 2 30 બરાબર હવે આપણે આગળ હજુ થોડું મેં ક્લીન કરી અને આપણે અહીંયા આગળ લખીએ આપણે અહીંયા ડી છે એટલે અહીંયા ડી કરી નાખીએ જોજો ધ્યાન રાખજો કેવી રીતે દાખલો ગણવો એમ બરાબર હવે તમારે આપણે અહીંયા ડી નું છે એટલે અહીંયા ડી પાછો હું લખી નાખું અધૂરો દાખલો છે એટલે હવે આને મારે છૂટા પાડીને હું કરી શકું જો આ રીતે તો કે આપણે આમ કરીએ ને કે 15 ગુણ્યા 2 અને અહીંયા તો 2 1 2 આપેલા છે એટલે 2 ગુણ્યા 1 લઈ લઈએ 2 2 છેદ ઉડી જાય તો આપણને શું મળ્યું તો કે 15 ના છેદમાં 1 આપણે એવું એ જ એટલે કે આનો આપણે ગુણોત્તર શું લખાય તો કે 15 જેમ 1 પછી માટે તેથી કરીને આપણે લખાય કે પિતા 30 વર્ષના હોય ત્યારે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર કેટલો મળ્યો તો કે 15 જેમ 1 મળે બરાબર અહીંયા આપણો દાખલો પૂરો થાય છે પહેલા આપણે પહેલા હતું એ ક્લીન કર્યું એ પછી અહીંથી પછી આ ગણવાનું અને પાછું અહીંથી આ લેવાનું છે અને પછી આ ગણવાનું છે અહીંયા આપણો દાખલો પૂરો થાય છે જોયું આ રીતે આપણે વિચારવાનું કે આપણને જો અહીંયા કીધું તું એમ કે અહીંયા પહેલા આપણને કીધું કે પુત્ર 12 વર્ષનો હોય પુત્ર 12 વર્ષનો હોય એટલે કે મતલબ અત્યારે એ 14 વર્ષનો છે 12 વર્ષનો એટલે કે 2 વર્ષ પહેલાની વાત થઈ ગઈ એટલે અહીંયા પિતા પણ એના 2 વર્ષ અગાઉની કરવી હોય તો આપણે 40 વર્ષ લીધા આપણે બરોબર પછી અહીંયા 10 વર્ષ પછીનું કીધું છે એટલે કે જે હાલની ઉંમર આવી છે એમાં આપણે પ્લસ કરવાના આવે આપણે બરોબર બંનેમાં પછી પિતા 30 વર્ષના હતા
પપ્પાની ઉંમર 30 વર્ષ જ હતી તો એના બાળકની ઉંમર કેટલા વર્ષ હોય તો પિતાની ઉંમર 42 આપી છે એમાંથી આપણે 30 વર્ષ બાદ કરીએ એટલે આપણને ખબર પડે કે કેટલા વર્ષ અગાઉનું આપણને ગુણોત્તર પૂછ્યો છે એટલે આપણે બાદબાકી કરી તો કે 12 વર્ષ અગાઉનું એટલે કે બાળકની ઉંમર 14 વર્ષ આપેલી છે તો એ આપણને એમાંથી 12 વર્ષ અગાઉ કરો તો બાળક ત્યારે 2 વર્ષનો જો પિતાની ઉંમર જ્યારે 30 વર્ષ હોય ત્યારે બાળકની ઉંમર 2 વર્ષની હોય એના આધારે આપણે અહીંયા ગુણોત્તર કર્યો તો આ રીતે આપણે થોડું વિચારવાનું અને ગણતરી કરવાની ચલો હવે આપણે સ્વાધ્યાય 12.2 શરૂઆત કરતા પહેલા આપણે થોડી માહિતી મેળવી લઈએ કે અહીંયા તમને આપેલું છે કે જો આપેલા બંને ગુણોત્તરો સરખા હોય એટલે કે તમને આમાં શું કહેવા માંગે છે તો અત્યાર સુધી આપણે એક ગુણોત્તર આવતો હતો કે તમારે પેનનો ગુણોત્તર આપ્યો છે કે પેનને આપણે 3:5 ના પ્રમાણમાં આપણે ગુણોત્તરના મુજબ વહેંચવાની છે આવું એક જ પદ આવતું હતું બરાબર હવે તમારે આવા ચાર પદ આવશે એટલે એને આપણે એ બંને પદ ગુણોત્તરો સરખા છે કે નહીં એટલે કે પ્રમાણમાં એને એમ કહેવાય એટલે કે બંને ગુણોત્તર સરખા હોય આ એક ગુણોત્તર આવો બીજો ગુણોત્તર બંને ગુણોત્તર સરખા હોય તો એમાં રહેલ ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય જ્યારે આપણે આવશે આગળ દાખલા ત્યારે તમને વધારે સમજાશે બીજું કે પ્રમાણમાં કુલ ચાર પદ હોય જો આપણે અહીંયા કેટલા બે પદ આવ્યું હમણાં આપણે વહેંચણી કરવાનું આવતું હતું ત્યારે હું તમને લખાવતી હતી કે બંને પદનો સરવાળો બરાબર બે પદ જ છે બંને પદનો સરવાળો પ્રમાણમાં આવશે એટલે તમને ચાર પદ આપેલા જ હોય તો તમે એને પ્રમાણમાં છે કે નહીં એ નક્કી કરી શકો બરાબર એટલે કે ચાર પદ જ હોય છે પછી પ્રમાણમાં ચાર પદ આપેલા હોય બરાબર તમને કે એક પેન્સિલ એક પેન્સિલ 6 પેન્સિલ અહીંયા 2 રૂપિયા આવું આપેલું જોયો 12 રૂપિયા આના ઉપરથી આપણને તમને કહે કે આ છે પ્રમાણમાં તો તો આને આમ લખી શકાય કે 1:6 જેમ અને ડબલ વખત જેમ આવશે પ્રમાણમાં દર્શાવવા માટે અહીંયા ડબલ વખત જેમ લખવાનું આવે છે અને 2:12 બરાબર આ રીતે આપણે એને લખી શકીએ જો ચાર પદ થઈ ગયા 1 2 3 4 બરાબર ચાર પદ થઈ ગયા હવે શું કહેવા માંગે છે કે પહેલું અને છેલ્લું પદ એટલે કે આ પહેલું પદ અને છેલ્લા પદને આપણે અંતિમ પદ કહીએ છીએ કારણ કે છેલ્લે આવેલા છે બરાબર પહેલું અને છેલ્લા પદને અંતિમ પદ કહેવાય છે જ્યારે બીજું અને ત્રીજું પદ હોય એને મધ્યમ પદ કહેવાય છે બરાબર બીજું અને ત્રીજા પદને મધ્યમ પદ કહેવાય છે એના પછી આગળ જોઈએ તો બંને મધ્યમ પદ કહેવાય છે પછી અહીંયા આવ્યા કે પ્રમાણમાં પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર બીજી અને ત્રીજી સંખ્યાના ગુણાકાર જેટલું આપણને થાય છે જો પહેલી અને ચોથીનો ગુણાકાર કરો તમે 1 × 12 કરીએ તો આપણને શું મળે 12 પહેલી અને ચોથીનો બીજી અને ત્રીજીનો ગુણાકાર કરો કે 6 × 2 = 12 એટલે કે અહીંયા બરાબર આવ્યું એટલે પ્રમાણમાં છે બંને એટલા માટે કહી શકાય કે એ પ્રમાણમાં છે બરાબર એટલે અહીંયા આપણે કીધું કે પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર બીજી અને ત્રીજી સંખ્યાના ગુણાકાર જેટલું આપણને મળે છે એટલે કે બે અંતિમ પદનો ગુણાકાર બરાબર બે મધ્યમ પદનો ગુણાકાર બંને ઇક્વલ થાય છે બંને પ્રમાણ થાય છે એકાત્મક પદ્ધતિ બરાબર એકાત્મક પદ્ધતિ એટલે શું તો જ્યારે તમને ઘણી બધી વસ્તુઓની કિંમત આપેલી હોય તેના ઉપરથી આપણે તમે એક વસ્તુની કિંમત લઈ શકો તમને આપેલું હોય કે 6 પેનની કિંમત આટલા રૂપિયા છે તો એક પેનની કિંમત મળે બરાબર આપણે એક પેનની કિંમત મળી જાય 6 પેનની કિંમત તમને 12 રૂપિયા આપી તો એક પેનની કિંમત આપણને મળી જ જાય પછી તમને એમ પ્રશ્ન કહે કે 6 પેનની કિંમત તમને આટલા રૂપિયા આપેલી છે અને તમારે 15 પેનની કિંમત શોધવાની છે તો એ દાખલો કરવાનો આવે ત્યારે તમારે એકાત્મક પદ્ધતિ વધારે વસ્તુની કિંમત પરથી પહેલા એક વસ્તુની કિંમત આપણે શોધવાની ત્યારબાદ મેં કીધું એમ કે 15 પેનની આપણે કિંમત શોધવાની છે વધારે વસ્તુની કિંમત પરથી એક વસ્તુની કિંમત શોધ્યા પછી જરૂરી વસ્તુ એટલે કે મેં 15 પેન કીધી એમ 15 પેનની કિંમત આપણે
શોધવાની પદ્ધતિને એકાત્મક પદ્ધતિ અથવા એકમ પદ્ધતિ કહે છે. આને આપણે આગળ દાખલા વધારે શીખશું. એટલે કે તમને એકાત્મક પદ્ધતિ એટલે તમને પહેલા વધારે વસ્તુનું આપ્યું એના ઉપરથી પહેલા આપણે એક જ વસ્તુનું શોધવાનું, ગમે તે એક વસ્તુ શોધવાનું, પછી તમને આગળ આપ્યું હશે એ જ રકમમાં. જો એક વસ્તુનું શોધવું એમ નહીં તમને કીધું હોય, તમને સીધું જ તમને એમ જ આપ્યું હશે કે 6 પેનના 12 રૂપિયા છે તો 15 પેનની કિંમત શોધો, તો ત્રિરાશિ મૂકીને તમે સીધું કરી શકો. પણ નહીં, આપણે અહીંયા આપણે આ સ્વાધ્યાયમાં આપણે એકાત્મક પદ્ધતિ આવે છે શીખવા માટે. એટલે આપણે એકાત્મક પદ્ધતિ એટલે પહેલાં તમારે 6 પેન છે એની 1 પેનની કિંમત મેળવવાની, પછી તમે એની 12-15 પેન કે જે પણ આપણને માંગ્યું હોય પ્રશ્નમાં એ રીતે તમારે પહેલાં એક વસ્તુનું તો તમારે ગમે તે શોધવું જ પડે, પછી આપણે એના દાખલા ગણાય. ચલો હવે આપણે સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 1 જોઈએ. તો તમને અહીંયા નીચે સંખ્યાઓ આપેલી છે, પ્રમાણમાં છે કે નહીં એ આપણે કરવાનું છે, બરાબર. તો ગુણોત્તર હોય ને તો તમે ઝડપથી કરી શકો. હવે આપણે ગુણોત્તર આપણે ત્યારે જ કરતા કે જ્યારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે ગુણોત્તર કહેતા, બરાબર. કે તમને બે આપણે સંખ્યાઓ આપેલી એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ ગુણોત્તરને દર્શાવે છે. તો અહીંયા તમે જુઓ તો એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં નથી, એટલે આપણે પહેલી બે સંખ્યા અને પછીની બે સંખ્યા એ જ આપણે ગુણોત્તર શોધવાનો હશે. તો આપણે પહેલાનો જવાબ કરીએ, એનો શું આપેલું છે, તો કે 15 અને 45 નો ગુણોત્તર. ગુણોત્તર બરાબર 15/45, બરાબર. 15 × 1 = 15, 15 × 2 = 30 ને 15 × 3 = 45, એટલે 15 × 1 = 15 ને 15 × 3 = 45 શું આવ્યું, 1/3 બરાબર શું આવે, તો 1/3 આવ્યું એનો ગુણોત્તર. હવે આપણે કોનો લેવાનો, તો 40 અને 120 નો ગુણોત્તર. તો અહીંયા આપણે લખાય કે ગુણોત્તર બરાબર 40/120, બરાબર. 0 0 નો આપણે છેદ ઉડાડીએ, 4 × 1 = 4 અને 4 × 3 = 12, એટલે શું આવે, તો 1/3 શું આવ્યું, 1/3. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને ગુણોત્તરો કેવા આવ્યા, સરખા આવ્યા. એટલે કે અહીંયા જે આપણને સંખ્યા પહેલો આપેલો છે કે 15, 45, 40 અને 120 એ જે છે એ ગુણોત્તર છે એ પ્રમાણમાં છે, એટલે આપણે એને આ રીતે આપણે લખાય કે 15/45. પછી મેં તમને કીધું હતું પ્રમાણમાં દર્શાવવા માટે તમારે ડબલ વખત જેમ દર્શાવવા પડશે, બરાબર. શું આવશે, તો કે 40/120, એટલે કે આ પ્રમાણમાં છે આ સંખ્યાઓ, બરાબર. અહીંયા આ પહેલું આપણું પૂરું થઈ જાય. હવે આપણે બી લઈએ, બી નું કરીએ આપણે. તો શું આપેલું છે, કે 33 અને 120 નો ગુણોત્તર, 121 નો. ગુણોત્તર બરાબર 33/121. હવે આપણને ખબર છે કે 11 × 3 કરો એટલે 11 × 3 = 33, 11 × 11 કરો એટલે 121, 11 છેદ ઉડાડી 3/11 બરાબર શું આવ્યું, તો કે 3/11 અહીંયા આપણે આ ગુણોત્તર આવ્યો. હવે આપણે આગળ જોઈએ, હજુ એનું ને એનું, તો એમાં શું છે હવે, કે 9 અને 96 નો ગુણોત્તર. ગુણોત્તર બરાબર 9/96. હવે જો તમે આ 2 3 ના ગુણ્યામાં આવે છે તો આપણે આ રીતે એના ભાગ પડે કે 3 × 3. હવે અહીંયા આપણે 3 કરીએ, તો કે 3 × 3 = 9, બરાબર. અને 3 × 2 = 6, 32 × 3 કરો ને તમે એટલે 96 થાય આપણે, બરાબર. તો હવે એમાં 3 3 નો છેદ ઉડી જાય, હવે 3 એક જગ્યાએ આવે નહીં, એટલે આપણે શું ગુણોત્તર આવ્યો, તો કે 3/32. તો અહીંયા તમે જો કે અહીંયા બીજા પદનો ગુણોત્તર આપણે 3/32 આવ્યો અને પહેલાનો આવ્યો 3/11 આવ્યો, એટલે કે અહીં આપેલા અહીં આપેલ સંખ્યા
प्रमाण में नहीं पर कई संख्या आपणे लखी है तो के 33 121 पछी 9 अने 96 प्रमाण में नहीं बराबर आ रीते तमारे गणवानुं हवे जो तमे હવે આ જ રીતે તમારે બધા દાખલા કરવાના છે કારણ કે બધા આ રીતે જ કરવાના છે જો પ્રમાણમાં ન હોય તો આપણે આ રીતે પ્રમાણમાં નથી એમ લખી નાખવાનું છે એટલે કે તમે આ રીતે આપણે જોવાનું અને બધા દાખલા આપણે ગણી લેવાના કે પ્રમાણમાં છે કે નથી તો આપણે એની ગણતરી કરવાની બરાબર નથી અથવા એમય કરી શકાય બરાબર છે એ રીતે પણ આપણે લખી શકીએ કે 33 જેમ 121 પ્રમાણમાં નથી તો નથી બરાબર તો કે 9 જેમ 96 બરાબર આ બે સરખી નથી આપણે હમણાં આવડું આપણે આગળ જોયું હતું કે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો એટલે કે ચોથી સંખ્યાનો ગુણોત્તર બરાબર વચ્ચેની બે મધ્યમ પદ હતા એ બંનેનો ગુણાકાર કરવાનો હતો તો અહીંયા બરાબરની નિશાની આવી હતી એટલા માટે આપણે અહીંયા આપેલા પદ જે છે એ બરાબર નથી એટલે આપણે આ રીતે દર્શાવશું બરાબર આવશે ત્યારે આપણે બંનેને ઇક્વલમાં પણ દર્શાવી શકાય કે અહીંયા તમે બરાબર છે તો બરાબરની ડબલ જેમની બદલે બરાબર છે એ રીતે પણ આપણે મૂકી શકીએ હવે જો તમારે અહીંયા અહીંયા જે આગળના દાખલા છે ચાર દાખલા આપેલા છે બરોબર એ ચારે ચાર સેમ આ જ રીતના છે તો એ તમારે હોમવર્કમાં કરી લેવાના રહેશે